बारह पोटेशियम हेक्सा क्लोरो प्लेटिनेट मां प्लेटिनम माटे ईएन नु मुख्य शू थे मूल्य से शू थे ईएन एट शू थे इफेक्टिव एटॉमिक नंबर द इफेक्टिव एटॉमिक नंबर ऑफ प्लेटिनम इन पोटेशियम हेक्सा क्लोरो प्लेटिनेट इज तो एनी अंदर आपणे एनी फॉर्म्यूला बनावीए तो अहीं अथवा ऑक्सीडेशन स्टेट आपने खबर है ने एटॉमिक नंबर आपने 78 छे क्वेश्चन पेपर में आपी दीधो है 78 माइनस 4 अने लिगेंड छे एनी अंदर छे केटला आप्या छे आपने हेक्सा क्लोरो एट्ले क्लोरिन छे केटला आवशे 6 अने वन क्लोरिन वन इलेक्ट्रॉन पेर आपे एट्ले केटला इलेक्ट्रॉन आपशे 2 એટલે 2 × 6 એટલે કેટલું થશે 86 100 ml 0.024 મોલર ડાયક્લોરો 20 ઇથિલિન ડાયામાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ દ્રાવણમાં જો વધુ પ્રમાણમાં એજીએનઓ 3 નું દ્રાવણ ઉમેરવામાં આવે તો એજીસીએલ ના કેટલા મોલ અવક્ષેપિત થશે If excess AgNO3 solution is added to 100 ml of 0.024 molar solution of dichloro, 20 ethylene diamine cobalt, 3 chloride, how many moles of AgCl will be precipitated? તો મને કયું કોમ્પ્લેક્સ આપ્યું છે સોલ્યુશન ઓફ ડાયક્લોરો એટલે Cl2 પછી કયું છે 20 ઇથિલિન ડાયામાઇન એટલે EN અને 20 એટલે કેટલા આવશે 2 કોબાલ્ટ CO અને ક્લોરાઇડ લાસ્ટ ઇઝ ઓલવેઝ લાસ્ટ ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ આપણે આવી ગયું છે આ લાસ્ટ ક્લોરાઇડ છે એટલે ઓલવેઝ કેવું આવશે લાસ્ટ છેલ્લું હંમેશા ક્યાં આવશે છેલ્લે ઓક્સિડેશન સ્ટેટ 3 એટલે આ −2 −1 −3 ઓલી સાઈડ જાય એટલે કેટલું થઈ જશે +3 આની અંદર સીએલ છે એ પ્રાઇમરી વેલેન્સી છે પ્રાથમિક સંયોજકતા છે ઓલવેઝ પ્રાઇમરી વેલેન્સી અથવા પ્રાથમિક સંયોજકતા છે એનું શું થશે આયનીકરણ થશે આયોનાઇઝેશન થશે તો આની અંદર આનું કોન્સન્ટ્રેશન છે એ 0.024 મોલારિટી આપી છે તેના પરથી નંબર ઓફ મોલ્સ વી કેન ફાઇન્ડ આઉટ નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ કરવું હોય મોલારિટીમાંથી તો શું થશે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન લિટર્સ તો 0.024 ઇન્ટુ વોલ્યુમ 100 ml છે તો લિટરમાં કેટલું થશે 0.1 તો અહીંયા કેટલું થઈ જશે 0.0024 મોલ તો એટલા મોલ્સો ફોર્મ થશે AgCl કારણ કે આનું વિભાજન છે એ કઈ રીતે થાય CO EN twice Cl2 પોઝિટિવ પ્લસ Cl નેગેટિવ એક છ સવગાહક ધરાવતા સંકીર્ણનું સૂત્ર CrCl3 6H2O છે જે લીલો રંગ ધરાવે છે એક 0.1 મોલર સંકીર્ણના દ્રાવણને જ્યારે વધારે પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 28.7 g સફેદ અવક્ષેપ આપે છે તો સંકીર્ણનું સૂત્ર છે એ કયું થશે S6 કોર્ડિનેટ કોમ્પ્લેક્સ ઓફ ફોર્મ્યુલા CrCl3 6CH2O હેઝ ગ્રીન કલર અ 0.1 મોલર સોલ્યુશન ઓફ કોમ્પ્લેક્સ વેન ટ્રીટેડ વિથ ધ એક્સેસ AgNO3 ગેવ 28.7 g ઓફ વ્હાઇટ પ્રેસિપિટેટ ધ ફોર્મ્યુલા ઓફ ધ કોમ્પ્લેક્સ તો આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે નંબર ઓફ મોલ્સ એજી આપણે છે જે પ્રેસિપિટેટ્સ કોના ફોર્મ થાય છે AgCl ના તો AgCl ના આપણે મોલ્સ ફાઇન્ડ કરી નાખીએ તો નંબર ઓફ મોલ્સ મોલ્સ ઇક્વલ ટુ વેઇટ અપોન શું આવશે મોલિક્યુલર માસ કેટલું વેઇટ આપ્યું છે 28.7 ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઓફ AgCl સિલ્વરનું કેટલું આવશે 108 અને ક્લોરિન છે એ 35.5 સોલ્વ કરીએ તો કેટલું આવશે 0.2 મોલ 0.2 મોલ મીન્સ કે અહીંયા કેટલા બાર હશે 2 કારણ કે એનું કોન્સન્ટ્રેશન 0.1 હોય આપેલું છે તો CrCl3 છે એની ફોર્મ્યુલામાં શું થશે CrH2O5 1 Cl ઇનસાઇડ આવશે અંદર આવશે અને 2 Cl છે ક્યાં આવશે બહાર આવશે આઉટર સાઇડ પ્રાઇમરી વેલેન્સીમાં ઇન્ટુ H2O કારણ કે H2O કેટલા આપ્યા છે 6 મોલ K4FeCN6 નું દ્રાવણ FeCl3 માં ઉમેરતા તે ખાલી જગ્યા આપે છે એડિશન ઓફ K4FeCN6 સોલ્યુશન
of solution to FeCl3 solution gives? So 4 moles of FeCn6 plus FeCl3 gives Fe4 FeCn6 thrice ferrocyanide. Sorry, ferrocyanide. આપણે કરનાખ્યું છે બ્રિજ, આ લિગેન્ડ છે, બ્રિજ બનાવે છે અને કોના વડે દર્શાવીએ છીએ? મ્યુ વડે દર્શાવી ઇન્ડિકેટ કરીએ છીએ. તો આનું નેમ છે, આયુપેક નેમ શું થશે? ટ્રાય મ્યુ કાર્બોનાઇલ. આ કાર્બોનાઇલ 3 કાર્બોનાઇલ છે. પછી આપણી પાસે છે એ કેટલા આવશે? 6, એટલે હેક્ઝા, એની અંદર આવશે 6 ટ્રાય મ્યુ કાર્બોનાઇલ. પછી આપણે સેમ છે તો એ લોકોએ 20 લખ્યું છે, 20 ટ્રાય કાર્બોનાઇલ અને આયન, બે આયન છે અને ઓક્સિડેશન સ્ટેટ છે, કેટલો થશે? 0. એનઆઈની ક્રિસ્ટલ ફિલ સ્ટેબિલાઇઝેશન એનર્જીની કિંમત ડેલ્ટા ઓ છે તો પેલેડિયમની ખાલી જગ્યા હોવી જોઈએ. ઇફ ધ વેલ્યુ ઓફ ધ ક્રિસ્ટલ ફિલ સ્ટેબિલાઇઝેશન ઓફ એનઆઈ ઇઝ ડેલ્ટા ઓ, ધેન ઇફ ઇટ ઇઝ ધ ફોર ધ પેલેડિયમ શુડ બી. તો પેલેડિયમ છે એની અંદર જે છે એના કરતાં કેવી આવશે? 3 ટાઈમ્સ. એની અંદર જે પિરિયોડિક ટેબલમાં જુઓ તો 3rd પોઝિશન ઉપર આવશે. સો દેટ વન ઇઝ એનાથી 3 ટાઈમ્સ એ મોર હશે. તો આ જે વેલ્યુ છે એના કરતાં 3 ટાઈમ્સ આપણે મોર લેવી પડે, ઇન્ક્રીઝ થશે. એટલે કેટલું આવશે? 1.5 ડેલ્ટા ઓ. હંડ્રેડ ગ્રામ પાણીમાં 0.1 ગ્રામ K3FeCN6 આણ્વીય દર છે, 329 ગ્રામ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ છે ડિગ્રી સેલ્સિયસમાં શું થશે? KF તે યોગ્ય 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઇન ડિગ્રી સેલ્સિયસ ઓફ એ સોલ્યુશન કન્ટેનિંગ 0.1 ગ્રામ of K3FeCN6 molecular weight is 329 in 100 gram of water. KF they have given, so delta TF equal to I KF 1000 into W2 upon M2 into W1. I છે આપણે કેટલું લેવું પડશે? 4, કારણ કે K3FeCN6 કઈ રીતે સ્પ્લિટ થશે? 3K પોઝિટિવ પ્લસ FeCN6 3 માઇનસ, 1 નેગેટિવ એન્ડ 3 પોઝિટિવ આયન્સ, તો કેટલા આયન્સ થશે? 4. KF તે ગીવન 1.86, 1000 W2 વેઇટ ઓફ સોલ્યુટ 0.1 ગ્રામ, M2 મોલિક્યુલર માસ અહીં આપણે સબસ્ટિટ્યુટ કરશું અને ઇન્ટુ W1 આવશે. મોલિક્યુલર માસ કેટલો આપ્યો છે? 329 અને W1 વેઇટ ઓફ સોલ્વન્ટ કેટલું આવશે? 100 અને માઇનસ આવશે કારણ કે ઓલું આપણે કેવું લેવું પડશે? 0 ડિફરન્સ છે, ડિક્રીઝિંગ છે. એટલે નીચે આપેલ પ્રબળ વિદ્યુત વિભાજ્યોના 3 દ્રાવણો ધ્યાનમાં લો, ABCD2 અને EF3. તો 1st, 2nd અને 3rd માટે આશ્રુતિ દબાણનો ગુણોત્તર પ્રમાણ છે કેટલું થશે? કન્સિડર ધ 3 સોલ્યુશન્સ ઓફ 3 સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ્સ આર ABCD2 એન્ડ EF3. તો ઓસ્મોટિક પ્રેશર રેશિયો ઓફ 1, 2 એન્ડ 3 વિલ બી. તો હિયર ધીસ વન ઇઝ AB, કઈ રીતે સ્પ્લિટ થશે? A પોઝિટિવ એન્ડ B નેગેટિવ, તો 1 ટો ફેક્ટર I છે આની અંદર, કેટલું આવશે? 2. સેકન્ડ CD2 કઈ રીતે એનું સ્પ્લિટ થશે? વિભાજિત થશે 2D માઇનસ પ્લસ C પ્લસ 2, તો કેટલા આયન્સ આવશે? 3. EF3 તો E પ્લસ 3 પ્લસ 3F માઇનસ, તો કેટલા આયન્સ આવશે? 4. Pi1 તો અહીંયા 1 ટો ફેક્ટર 2, 1 ટો ફેક્ટર 3, 1 ટો ફેક્ટર 4. પછી આપણે એનું લેવાનું છે C1, એટલે એનું કોન્સન્ટ્રેશન આવશે. કોન્સન્ટ્રેશન છે અહીંયા આપણી પાસે કેટલું છે? 2. ઓલાનું કેટલું આવશે? 3 અને ઓલાનું કેટલું આવશે? 4. ટેમ્પરેચર જે છે અહીંયા છે 127, એટલે આ કેટલું થઈ જશે? 400. અહીંયા છે 711.11 અને ઓલું કેટલું થશે? 300. તો આ રીતે વેલ્યુ આવશે 1600, 6400 અને ઓલું જે છે આપણી પાસે કેટલું આવશે? 4800. 3નો રેશિયો લઈ લઈએ એટલે 1:4:3, 1:4:3. એનો આપણે શું લેવું પડશે? ગુણોત્તર. 4.9% H3PO4ના દ્રાવણના દરની મોલારિટી છે એ ખાલી જગ્યા થશે અને H3PO4ની આપણને ઘનતા આપી દીધી છે. કેટલી આપી છે? 1.22. વોટ ઇઝ ધ મોલારિટી ઓફ 4.9% ઓફ H3PO4 સોલ્યુશન બાય માસ ડેન્સિટી ઓફ H3PO4? ધેવ ગીવન 1.22 ગ્રામ પર ml. તો
तो हियर दिस वन इज डेन्सिटी बराबर शू थे मस अपन वॉल्यूम। तो अँ आप मस गोती नाखीए तो वॉल्यूम से आप के लिए 1 लीटर तो एनी अंदर 1.22 × 1000 એટલે 1220 ગ્રામ થઈ જશે। હવે આપણને છે અહીંયા કેટલું આપ્યું છે 4.9% ઓફ સોલ્યુશન, તો એનો મિનિંગ શું થશે કે 100 ગ્રામ હોય આપણી પાસે એની અંદર આ કેટલું હશે 4.9, તો 1220 ગ્રામ છે એની અંદર હાઉ મચ H3PO4 પ્રેઝન્ટ, 100 ગ્રામની અંદર 4.9 ગ્રામ આપણી પાસે H3PO4 હોય તો 1220 ગ્રામમાં કેટલું થશે, તો 4.9 × 1220 ડિવાઇડેડ બાય કેટલા થશે 100। તો આના ઉપરથી આપણને જે છે એનું આપણને વજન મળી જશે, વજન મળી જાય અને આપણે એના પરમાણુ ભાર અણુભાર વડે છે અણુભાર છે આનો કેટલો થશે 98, તો આ જે આપણને મોલ મળશે અને હજી એને આપણે કોના વડે ભાગવું પડશે 98, એટલે આપણને શું મળી જશે મોલ સંખ્યા કેટલું આવશે 0.61 અને 1 લિટર કદ લીધું છે એટલે મોલારિટી કેટલી થશે 0.61। યુરિયાનું 3% જલીય દ્રાવણ એ અન્ય દ્રાવણના 5% દ્રાવણ સાથે આઇસોટોનિક છે, સમાન ઉત્કલન બિંદુ છે, તો અન્ય દ્રાવણના વોન્ટ ઓફ અવયવ 1 લઈએ તો આ દ્રાવણનું દળ છે ખાલી જગ્યા થશે, તો 2 છે સમ અભિસારી છે, આઇસોટોનિક છે ટુ સોલ્યુશન યુરિયા એન્ડ અનધર કમ્પાઉન્ડ, તો 2નું અભિસરણ દબાણ અથવા ઓસ્મોટિક પ્રેશર છે કેવું થશે સેમ, તો પાઈ વન બરાબર શું થશે π2, તો C1RT બરાબર શું થઈ જશે C2RT, તો બેને આપણે સરખાવી દઈએ RT RT કેન્સલ થઈ જશે તો બેનું આપણે